આજના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય લીધી જેમાં આપણે પાઠ 6 જે પાઠનું નામ છે ટપકા કા ડર. હવે તમને વિચાર આવશે કે ટપકા કા ડર એટલે ટપકા એટલે કે ટીપુ, તો કે ટીપુ થી કેવી રીતે કોઈ ડરી શકે. પાઠ ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને પાઠની સરસ મજાનો અને હાસ્યાસ્પદ પાઠ છે અને સાથે સાથે આમાં એક બુઢી ઓરત એટલે કે એક મોટી ઉંમરના માજી છે એને પોતે જે એને ટપકા એટલે કે વરસાદમાં જે એના ઘરની પરિસ્થિતિ થાય છે તો એ પરિસ્થિતિને આ પાઠમાં એને વર્ણવી છે. એક ગરીબ ઘરના એ પોતે માજી છે તો એ ગરીબ છે, એનું ઘર છે સાવ ઓછું થઈ ગયું છે અને વરસાદમાં એ એના ઘરમાં કેટલી જગ્યા આખા ઘરમાં પાણી પડે છે જે આપણે એની સ્થિતિ છે ખૂબ જ દયનીય છે. એટલે કે ત્યારે આ સ્થિતિ એની ખરાબ થાય છે, ખરાબ હાલતની એમાં આનું વર્ણન કર્યું છે એટલે એની પરિસ્થિતિનું પણ વર્ણન કર્યું છે અને સાથે સાથે એક ખૂબ જ સરસ મજાની વાર્તા જેવું પણ છે. બરાબર, તો આપણે જોઈએ ટપકા કા ડર. ઇસ કહાની મેં ગરીબી ઓર કષ્ટ સે જૂઝતી બુઢિયા કી કથા હતી. જેમ મેં તમને કીધું કે ગરીબી એટલે ગરીબીના કારણે તે પોતાના ઘરની મરમત એટલે કે ઘરની કઈ ઘરમાં કઈ વ્યવસ્થા કરી શકતી નથી કારણ કે તે પોતે એકલી હતી અને સાથે સાથે ગરીબ પણ હતા. કા ટપકા છપર ઉસે ઓરતી સંકટ મેં ડાલ દીધા હે, વહ મન કી મન જૂઝવા રહી હે. વરસાદ સે પરેશાન એક બાર બુઢિયા કી ઝૂંપડી કે પાસ આકર બેઠ જાતા હે. બુઢિયા કી બાતે સુનકર અનચાન ભય સે વહ ઘબરા ઉઠાય ઓર ભાગ જાતા હે. તો આ કહાનીમાં શું થાય છે કે જે આ બુઢિયા એટલે કે જે આ ઓરત છે, એક બુઢી ઓરત, એ કહે છે કે હું એ કે કોઈ કદાચ વાઘ આવે ને તોય મને બીક ન લાગે, પણ એ કે વરસાદ આવે તો મને બીક લાગે. એટલે કે વરસાદના ટીપાથી મને એ કે સૌથી વધારે ડર લાગે છે. એટલે વાઘ એમાં અચાનક એ ઝૂંપડી આવે કે વાઘ છે એ આવીને ત્યાં બેસી જાય છે. અને જે આ બુઢી ઓરત છે એ કે છે કે મને એ કોઈ કદાચ વાઘ આવે તો મને બીક ન લાગે, પણ એ કે ટપકાથી મને બહુ ડર લાગે છે એમ કે. એટલે વાઘને એમ થાય છે કે આ ટપકા એ કે કોણ છે કે મારાથી મોટો લાગે છે. એટલે એ આ વાત સાંભળી અને જે વાઘ છે એ ત્યાંથી ભાગી જાય છે. તો હવે શું થાય છે આપણે પાઠમાં જોઈએ. વરસાદ કા દિન થા ચાર ઓર પાણી બરસ રહા થા, જંગલ મેં બુઢિયા કા ઘર પીગ રહા થા. એટલે કે વરસાદના દિવસો હતા અને બધી બાજુ પાણી એટલે કે વરસાદ વરસતો હતો. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા એટલે કે જંગલમાં બુઢિયા એટલે કે આ જે બુઢી ઓરત હતી, બુઝુર્ગ મહિલા, એનું ઘર પણ ભીનું થઈ રહ્યું હતું. જલ્દી બુઢિયા કા ઘર ટપકને લગા, બુઢિયા પરેશાન હો ઉઠી, પરંતુ કરતી ભી ક્યાં, છપ્પર કો છાઈ કોણ. એટલે જલ્દી તે ઘર બુઢિયા એટલે કે જે આ બુઢી ઓરત છે ગઈડામાં જે એનું ઘર પણ ટપકવા માંડ્યું અને છપ્પર કો છાયે કોણ. એટલે કે છપ્પર એટલે કે છાપડું, છાપડાને સરખું કરે કોણ, એના ઘરમાં કોઈ હતું જ નહીં. થોડી દેર મેં ઓલે ભી પડને લગી, બેર બરાબર ઓલે, ઇધર એક બાપ ઓલો કી માં સે પરેશાન હો ઉઠા. થોડીક વારમાં ઓલે એટલે કે બરફના ટુકડા અથવા તો બરફ. તો કે થોડી દેર મેં ઓલે ભી પડને લગી એટલે કે થોડીક વારમાં ઓલા એટલે બરફના પરા છે એ પડવા લાગ્યા. અને કેવડા કેવડા તો કે બેર બરાબર, આમાં કીધું છે બેર બરાબર ઓલે એટલે કે બોર જેવડા મોટા મોટા બરફના ઓલા એટલે કે બરફના ગોળા પડવા લાગ્યા. ઇસ ઉસને મેં એક પરેશાન હો એક બાર ઓલો કી માં સે પરેશાન હો ઉઠા. એમાં એક વાઘ હતો, એ વાઘ છે એ આ ઓલા પડતા હતા એટલે કે બરફના ઓલે પડતા હતા એમાં એ પરેશાન થઈ જાય છે અને આ બુઢિયાની ઝૂંપડી આગળ આવીને બેસી જાય છે. બુઢિયા અંદર ચાવક પકાવે છે, ચૂલ્હે પર પાણી ટપક રહ્યા હતા. બુઢિયા છે એ ગરબી સ્ત્રી છે એ અંદર ચાવલ એટલે કે ભાત બનાવી રહી હતી અને ચૂલા ઉપર પણ પાણી છે એ ટપકતું હતું. ટપ ટપ વહ જૂંઝના ઉઠી ઓર બોલી, મુજે ટપકા સે ઇતના ડર લગતા હે જિતના બાપ સે ભૂમે. એટલે ત્યારે એ એના ઘરમાં બધી કોર ચારે કોર પાણીના ટીપા પડે છે ત્યારે એ કહે છે કે મુજે મને ટપકા એટલે કે ટીપાથી વધારે ડર લાગે છે, જેટલો મને ભાગથી પણ નથી લાગતો. બાપને સોચા બુઢિયા મુસે તો નહીં ડરતી, મગર ટપકા સે ડરતી હે. ત્યારે બાપ છે એ આ બધું બોલે છે ત્યારે બાપ છે એ સાંભળી જાય છે અને વાઘ મનમાં વિચાર કરે છે કે આ જે બુઢિયા છે એ મારાથી નથી ભયભીતી, પણ
પણ જે ટપકા છે એ કે ટપકો એટલે કે ટીપાથી ડરે છે જરૂર ટપકા મનસે બે બડા જાનવર હોવા ત્યારે વાઘ છે એ વિચારે છે કે જરૂરી કે આ જે ટપકા છે એ મારાથી પણ મોટું જાનવર રહેશે બસ એટના સોચતે હે વાઘ ગભરાયા હશે પર પેર રાખકર ભાગ ગયા ત્યાં એટલું જે વિચારે છે અને વાઘ છે ત્યાંથી ભાગી જાય છે કેમ કે વાઘ છે એને શું થાય છે કે આ ટપકા છે એ મારાથી પણ મોટું જાનવર રહેશે બરાબર ને વાઘ છે ત્યાંથી ભૂડિયાની ઝૂંપડી પાસેથી ભાગી જાય છે તો કેવી રીતે ભાગે છે સિર પર પેર રાખકર ભાગના એટલે કે જલ્દીથી દોડાદોડ ભાગી જાય છે બરાબર પરેશાન એટલે હેરાન છપર એટલે કે છર ઓળે એટલે કે કરા ને બેર એટલે કે બોર જેવડા બરાબર હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈએ બરાબર થેન્ક યુ